धोरण एक विषय कलरव स्वाध्याय पोथीमा पाठ पांच अमे सौ एम तमने आग आ चूडकणा समझाया अने तमने चूडकणाना चित्रों में कलर पूरो आप्यो तो एना पछी अहींया शब्दों तमने नोटबुक में लखवा माटे आप्या था बधा बाळकोए लख्या हशे। हवे पछी पाना नंबर 69 ऊपर सूचना आपी छे, सूचना मुजब करो नमूनो आप्यो छे। ऊपर सूचना शू है स्वाध्याय पोथी में से पाना नंबर 69 सूचना है क शोधी गोल करो। एटले फक्त ने फक्त क काना मात्र वगरनो खाली ने खाली क होय एना ऊपर गोल करवानो छे। चित्र छे कमळ अने क मळ तो कमळ क ऊपर गोल करवानो छे। एवी ज रीते खा ट लो तो क आप्यो नथी एटले एमां गोल करवानो नथी। एमां का त र तो क ने कानो का छे पण अहींया खाली ने खाली क छे એટલે કાનાવાળામાં કરવાનું નથી। ચ કલી તો ક છે એટલે ક ઉપર આવી રીતે તમારે ગોળ કરવાનું છે। એના પછી અહીંયા બ સુધી ગોળ કરો એટલે બતકનું ચિત્ર છે ને શબ્દ છે બતક તો બ ઉપર આવી રીતે ગોળ કરવાનો છે। ટેબલ તો બ ઉપર બ સુધીને ન ઉપર આવી રીતે તમારે ગોળ કરવાનો છે। ક બાટ તો બને કાનો બા છે એટલે બ ઉપર નહીં ખાલી નહીં ખાલી બ બતાવ્યો છે કાના માત્ર વગરનો। શું પડી તો એમાં કરવાનું નથી બ આવતો નથી। અહીં સૂચના છે અ શોધી ગોળ કરો તો અજગરનું ચિત્ર છે અજગર તો અ આ રહ્યો એના ઉપર ગોળ કરવાનું છે। બીજું ચિત્ર છે આગગાડી તો આ છે એટલે આ ઉપર આપણે કરવાનું નથી। ત્રીજું ચિત્ર છે કાચબો તો કાચબામાં અ આવતો નથી એટલે કશા ઉપર ગોળ કરવાનું નથી। અહીં અરીશો તો અ ઉપર ગોળ કરવાનું છે એટલે ખાલી ને ખાલી કાના માત્ર વગરનો અ ક સૂચના આપી છે એ પ્રમાણે ગોળ કરવાનું છે। છ શોધી ગોળ કરો તો અહીંયા ચિત્ર આપ્યું છે છત્રી તો છ છત્રીનો છ છ ઉપર ગોળ કરવાનું। છબી છબી એટલે ચિત્ર આપણે ઘરમાં ફોટો લગાવીએ છીએ કુદરતી દ્રશ્યનું ચિત્ર લગાવીએ છીએ એવું હોય એટલે ત્રીજું ચિત્ર છે માછલી તો છ ક્યાં છે આ રહ્યો એના ઉપર ગોળ કરવાનું છે। અને ચોથું ચિત્ર છે ઢોલક તો એમાં છ આવતો નથી। આ રીતે તમારે પૂરું પેજ સૂચના વાંચી અને મારી સાથે લેસનમાં કરતું જવાનું છે। હવે એના પછીનું પેજ નંબર છે 70। હવે ઉપર સૂચના આપી છે ઓળખો અને રંગ પૂરો। હવે અહીંયા મોટા મોટા અક્ષરો આપ્યા છે એમાં તમારે શું કરવાનું છે કલર પૂરવાનો છે અહીંયા એટલે આ ક કળશનો ક કરવતનો ક બોલવાનું છે અને આ કમાં સરસ મજાનો તમારો મનપસંદ રંગ પૂરવાનો છે। એના પછીનો અક્ષર આપ્યો છે બ બ બળદનો બ બ બરણીનો બ આપણે વસ્તુ ભરવા ઘરમાં રસોડામાં બરણીઓ હોય છે ને એટલે બબરણીનો બ અને આ બમાં તમારે અમારી મનપસંદગીનો કલર પૂરવાનો છે। લેસનમાં અ અખરોટનો અ અ અનાનસનો અ અને આ અમાં કલર પૂરવાનો છે। અને છ છરી છરી એટલે ચપ્પુ છ છકડો છકડો એટલે રિક્ષા જેવું એક સાધન આવે છે એમાં બધા બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી માટે વપરાય છે અને આ છમાં કલર પૂરવાનો છે એટલે આ ચિત્રોમાં તમારે શું કરવાનું છે બોલવાનું છે જે શબ્દ અક્ષર છે અને એ અક્ષરોમાં આપણે કલર પૂરવાનો છે। એની નીચે ઓળખો હવે ક ઓળખો અને એની ફરતે ગોળ કરો એટલે અહીંયા કેટલાક અક્ષરો આપ્યા છે એમાં આપણે ક ઓળખી અને સૂચના છે ક ઓળખીને એના ઉપર ગોળ કરવાનું છે તો આપણે જો અહીંયા સૂચના આપી છે પ્રમાણે બ પ અ છ અને પાછો ક આવ્યો એટલે એના ક ઓળખીને એના ઉપર ગોળ કરવાનો છે। એવી જ રીતે ડ અ અને ક ક ઓળખીને ખાલી ને ખાલી ક ઉપર ગોળ કરવાનું મ અને ક એટલે આ રીતે સૂચના પ્રમાણે તમારે ક ઓળખીને એના ઉપર ગોળ કરવાનું છે। એના પછીની સૂચના છે બ ઓળખો અને એની ફરતે ગોળ કરો બરાબર એટલે પહેલો છે બ બીજા બ સિવાયના ઉપર ગોળ કરવાના નથી ન બ છ બ ક છ બ અને વ આ રીતે બ ઉપર ગોળ કરે એના પછી સૂચના છે અ ઓળખો અને એની ફરતે ગોળ કરો એટલે જ ક અ
ન અ મ છ અને અ આ રીતે ઉપર સૂચના વાંચી અને એની મારી કર્યા પ્રમાણે તમારે લેસનમાં આ રીતે કરતું જવાનું છે વિડીયો જોઈને. એના પછી સૂચના છે પાના નંબર 71 પર છ ઓળખી એના ફરતે ગોળ કરો. એટલે શું છે? છ બ અને પાછો છ આવે છે. છ અ બ છ ક ન અને છ આ રીતે અ બ ક છ અને છ જે છે એના ઉપર ગોળ કરવાનું છે. એના ફરતે ફળને ફળ સાથે જોડો અને શાકભાજીને શાકભાજી સાથે જોડો અને ફૂલને ફૂલ સાથે જોડો. એટલે ફળ શાકભાજી અને ફૂલ એનું ચિત્ર આપ્યું છે. એટલે આપણે ફળ હોય એને ફળ સાથે, સામે પણ ચિત્ર આપ્યું છે, શાકભાજીને શાકભાજી સાથે અને ફૂલને ફૂલ સાથે જોડવાનું છે. તો જો અહીંયા અનાના દાડમ છે અને અહીંયા સીતાફળ છે તો એની જોડે જોડવાનું. અહીંયા ફૂલ ગુલાબ છે તો અહીંયા જાસૂદ છે તો એની સાથે જોડવાનું. અહીં રીંગણ છે અને અહીંયા ટામેટું છે. તો આ રીતે તમારે શાકભાજીને શાકભાજી સાથે, ફળને ફળ સાથે અને ફૂલને ફૂલ સાથે જોડવાનું છે. હવે જો નીચે સૂચના આપી છે, મમ્મી પપ્પાની મદદથી યોગ્ય રીતે જોડ બનાવો. એટલે જે વસ્તુ જ્યાં થાય છે એની સાથે એને જોડવાની છે. જો કેળા ક્યાં થાય છે? તો કેળનું ઝાડ છે તો એના ઉપર થાય છે. બારમાસી તો બારમાસીનો છોડ છે એના ઉપર. અને દૂધી દૂધીના વેલા ઉપર થાય છે. એ રીતે એની જોડ બનાવવાની છે. હું તમને સમજાવું તો કેળો તો કેળનું ઝાડ છે, આ રહ્યા કેળા એવી રીતે થાય છે. બારમાસી તો બારમાસીનો છોડો મૂકના ઘર આગળ કુંડામાં અને ક્યારીમાં હોય છે એના ઉપર થાય છે. અને દૂધી તો દૂધીના વેલા હોય છે એના ઉપર દૂધી થાય છે. એ રીતે તમારે પૂરું પેજ મારી સાથે લેસનમાં કરતું જવાનું છે. હવે એના પછીનું પેજ નંબર 72. જો ઉપર સૂચના છે, તમે ખાધા હોય તે ફળો અને શાકભાજીની સામે આપેલા ખાનામાં રંગ પૂરવાનો છે. બરાબર. હવે તમે ખાધા હોય એમાં તમારે રંગ પૂરવાનો, ન ખાધા હોય તો નહીં પૂરવાનો. જાંબુ જો તમે ખાધું હોય તો તમારે રંગ પૂરવાનો. સ્ટ્રોબેરી તમે ખાધી હોય તો આ ખાનામાં રંગ પૂરવાનો, એ કલર લેવાનો. અને તમે ખાધું હોય એના એ રીતે ગોળ કરવાનું. સેતુર ખાધું હોય તો જ કલર પૂરવાનો, ના ખાધું હોય તો બાકી રાખવાનું. ફાલસા જો તમે ખાધા હોય તો આમાં રંગ પૂરવાનું, નકર ખાનું ખાલી રાખવાનું છે, કશું જ કરવાનું નથી. તમે કારેલાનું શાક ખાધું હોય તો રંગ પૂરવાના. ભીંડાનું શાક તો બધા બાળકોને બહુ જ ભાવે એટલે ખાધું જ હોય, એટલે આમાં તમારે રંગ પૂરવાના છે. ફુલાવરનું શાક પણ બાળકોએ ખાધું હોય અને ના ખાતા હોય તો ખાઈ લેવાનું અને રંગ પૂરી દેવાનું. ડુંગળીનું શાક બધા ખાય છે, ડુંગળી કાચી પણ ખાય એટલે આમાં રંગ પૂરવાના. એટલે જે વસ્તુ તમે ખાધી હોય ફળને શાકભાજી એ ખાનામાં એક કલર લેવાનો અને રંગ પૂરવાનો, જે ના ખાધું હોય એ ખાનું એમના રહેવા દેવાનું છે. હવે નીચે તમે જોયેલા ફૂલોની સામે રંગ પૂરવાના છે. એટલે જો તમે કરેણનું ફૂલ જોયું છે તો અહીંયા રંગ પૂરવાનો, એક જ કલર લેવાનો. જો તમે સૂર્યમુખીનું ફૂલ જોયું હોય તો રંગ પૂરવાનો, ના જોયું હોય તો ખાનું ખાલી રાખવાનું છે. મોગરાનું ફૂલ જોયું હોય તો રંગ પૂરવાનો, ચંપાનું ફૂલ જોયું હોય તો રંગ પૂરવાનો. અને જે ફૂલ ના જોયા હોય એની સામે રંગ પૂરવાનો નથી, એ કલર લેવાનો તમને. ચલો એક કલર તમને હું કહું, ઓરેન્જ કલર લીધો તો લીલો રંગ, લીલો કલર લઈ અને આ રીતે તમારે કરવાનું છે. હવે ઉપર સૂચના છે એના પછી 73 નંબરના પેજ ઉપર સૂચના છે, ચિત્રોમાંથી અક્ષરો શોધી તેમાં બતાવેલા રંગ પૂરો. બરાબર. હવે જો મેં તમને બતાવ્યું, જો બ છે તો બમાં જો મેં પીળો રંગ પૂર્યો છે એ રીતે તમારે પૂરવાનો છે. હવે છ તો છ ક્યાં છે આમાં? આર્યો. તો છમાં કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ પૂરવાનો છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા પાછો છે આ રહ્યો એટલે એમાં કરવાનો. હવે અ તો અ આમાં ક્યાં છે? આ રહ્યો. તો અમાં રંગ પૂરવાનો છે વાદળી. આ રહ્યો એ આમાં પણ અ છે તો એમાં વાદળી રંગ પૂરવાનો. આ રહ્યો અ અને આમાં પણ વાદળી રંગ આ રહ્યો. આ રીતે તમારે સૂચના પ્રમાણે ઉપર મેં કરાવ્યું એ પ્રમાણે રંગ પૂરવાના છે. અહીં સુધી બધા બાળકોએ કરવાનું છે.